તો જે રીતે ભરૂચના મત સામે આવી રહ્યા હતા અને તેની અંદર કહી શકાય કે ચેતર વસાવો છે તે મજબૂત સાબિત થઈ રહ્યા છે. આ વખતે ફરીથી વજર વાગી ચૂક્યું છે અને ફરીથી એક મહાપોલ પર નજર કરીશું. ગુજરાત ફર્સ્ટનો સૌથી મોટો સર્વે ચાલી રહ્યો છે, જ્યાં પત્રકારોના જે સર્વે આધારે મહાપોલ સવારથી જ ગુજરાત ફર્સ્ટ ચલાવી રહ્યો છે. ત્યારે વડોદરા બેઠકની વાત કરીશું અને વડોદરા બેઠક પર શું પરિણામ આવશે તેની પર નજર કરીશું. ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનું શું થવાનું છે? હેમાંગ જોશી નવા ઉમેદવાર છે, નવો ચહેરો છે, શું તેમની જીત થશે? વડોદરા બેઠકમાં કોઈ અપસેટ સર્જાશે? તે તમામ મુદ્દે ચર્ચા કરીશું. અને સૌથી મોટો સર્વે ગુજરાત ફર્સ્ટ પર સવારથી ચાલી રહ્યો છે અને હવે વડોદરા બેઠકની જ્યારે વાત કરીશું કે જ્યાં ગણતરીની મિનિટોમાં જ વડોદરા બેઠકને લઈને મોટો ધડાકો થશે, વડોદરા બેઠક પર શું પરિણામ સર્જાવાના છે? શું ભાજપ તેની સીટ છે તે જાળવી રાખશે કે પછી આ વખતે જસપાલસિંહ પડિયાર છે જે કોંગ્રેસના ઉમેદવાર છે તેઓના હાથમાં તેઓના ફાળે આ સીટ જશે? શું અપસેટ સર્જાવાના છે? તમામ વિશે ચર્ચા કરીશું. વડોદરાની અંદર જે રીતે કહી શકાય કે સાંસદ તરીકે છેલ્લા ઘણા સમયથી ભાજપનો દબદબો ત્યાં વડોદરા સીટ પર બેઠક પર રહ્યો છે, પરંતુ વડોદરા બેઠક પર આ વખતે નવો ચહેરો ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યો, ડોક્ટર હેમાંગ જોશી, અને સાથે તેમની સામે જસપાલસિંહ પડિયાર છે કે જેઓ ગઠબંધનમાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. આપણી સાથે મુફદ્દલ કપાસી જોડાયેલા છે. મુફદ્દલ, આ વખતે વડોદરામાં નવો ચહેરો શું કહેશે? જો વડોદરા બેઠક માટે એવું કહી શકાય કે એ ભાજપનો એવો ગઢ છે અથવા તો ત્યાં એવા કોર વોટર્સ છે, ભાજપના કમિટેડ વોટર્સ છે, કે ત્યાં નામથી કોઈ ચિંતા નથી, ત્યાં ભાજપના સિમ્બોલ પર કોઈ પણ ઉમેદવાર જીતી શકે એવી સ્થિતિ છે. અને એટલે જ એક જે ખેંચતાણની સ્થિતિ આપણે જોઈ હતી જ્યારે વડોદરામાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા, રંજનબેનને ફરી એકવાર ત્યાં મેદાને ઉતાર્યા, તો જે ખેંચતાણ જોયું હતું, કેટલાક રાજીનામા પડ્યા, કેટલાક ભાજપના ત્યાંના નેતાઓએ નિવેદનબાજી કરી, નારાજગી વ્યક્ત કરી કે આમને કેમ ઉતાર્યા, અને પક્ષે પછી ટિકિટ બદલવી પડી, ડૉક્ટર હેમાંગ જોશીને ઉતારવા પડ્યા. પણ એ આખે આખી વાત એવી હતી કે તમને ખબર હોય કે આપણે જો અહીંયા ટિકિટ મળી જાય તો આપણી જીત નિશ્ચિત છે, એ પ્રકારની વડોદરા બેઠક છે. છતાં પણ આપણે ફિલ્ડ પર જે એક એક વિધાનસભા ક્ષેત્રોની અંદર જે કામ કરતા પત્રકાર મિત્રો છે એમની પાસેથી આપણે સર્વેમાં ડેટા મગાવ્યા છે અને એ ડેટાનું આઉટકમ આપણે જોવું રહેશે કે શું કોઈ આ જે ખેંચતાણ થઈ, ટિકિટ જ્યારે જાહેર થવાની હતી જાહેર થઈ એ પછી જે પણ વડોદરા ભાજપમાં થયું એ બધાએ જોયું, એ વિપક્ષે પણ જોયું. વિપક્ષે તો એવો ચહેરો પણ ઉતારી દીધો કે ચલો કદાચ ક્ષત્રિય આંદોલનનો પણ ત્યાં લાભ મળી જાય. એટલે એ બધી બાબતોનો લાભ વિપક્ષ એટલે કે કોંગ્રેસ ત્યાં લઈ શક્યો ખરો, એ આઉટકમમાં આપણે જોવું રહેશે જ્યારે આપણને ફિલ્ડના પત્રકારો કે જેમણે ત્યાં પરિસ્થિતિ જોઈ, એમણે માહોલ જોયો કે કઈ રીતનો પ્રચારમાં યુનિટ તરીકે ભાજપે કે કોંગ્રેસે કઈ રીતે કામ કર્યું છે, મતદારોને મતદાન કેન્દ્ર સુધી લઈ આવવામાં કેવી ભૂમિકા ભજવી છે, એ જ્યારે આઉટકમ આવશે ત્યારે જોવાનું રહેશે. પણ મને અત્યારે મને એઝ અ આપણે હેડક્વાર્ટરથી આપણે જો વાત કરીએ તો મને બિલકુલ એવું લાગતું નથી કે વડોદરામાં કોઈ પણ ચિંતા છે ભાજપને. સેફ સીટ છે જ્યાંથી ખુદ નરેન્દ્ર મોદી એકવાર લડ્યા હોય એ સીટ, અને આમ પણ મધ્ય ગુજરાતની સૌથી સેફ સીટ તરીકે કદાચ આપણે વડોદરાને કહી શકીએ. એટલે વડોદરા બેઠક મને લાગે છે કે આરામથી કેકવોક થઈ જશે ભાજપ માટે. પણ છતાં આપણે રાહ જોઈએ કે પત્રકાર મિત્રોએ જે ફિલ્ડથી આપણને ડેટા મોકલાવ્યા છે એનું આઉટકમ શું આવે છે. બિલકુલ મુફદ્દલ, જે રીતે ભાજપની આ હોલ્ડિંગ સીટ કહેવાય છે વડોદરાની, મધ્ય ગુજરાતની આ મહત્વની સીટ માનવામાં આવે છે, અને વડોદરાની અંદર ઘણા સમયથી ભાજપનો દબદબો છે તે વડોદરા બેઠક પર રહ્યો છે. અને રંજનબેન ભટ્ટ બાદ જે રીતે એક વિખવાદ શરૂ થયો હતો, પહેલા ભાજપે રંજનબેનનું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું, પરંતુ ત્યારબાદ ક્યાંક વિખવાદ જોવા મળ્યો હતો અને વિખવાદને કારણે પોસ્ટર વોર પણ થયા. આ બધા વિવાદ વચ્ચે નામ ત્યાંથી ઉમેદવાર બદલવામાં આવ્યા અને ડોક્ટર હેમાંગ જોશી કે જેઓ ખૂબ જ નવો ચહેરો છે અને તેમને જોશીને ત્યાં આગળથી ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી, અને ત્યારબાદ હવે તેમની સામે જસપાલસિંહ પડિયાર છે કે જેઓ પાદરાથી આવે છે. પાદરા ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા હતા ગઠબંધનમાં અને ફરીથી વજર વાગી ચૂક્યું છે. અને મહત્વના સમાચાર પર નજર કરીશું કે જ્યાં હાલ મધ્ય ગુજરાતમાં ભાજપના ગઢ અંગે પત્રકારોનો મહાસર્વે આવ્યો છે અને મહાસર્વેની અંદર શું ખુલાસો થયો છે તે જાણીએ કે જ્યાં લોકસભા બેઠકને લઈને
પત્રકારોનો મહાપોલ સામે આવ્યો છે. શું પરિસ્થિતિ ત્યાં આગળ જોવા મળી રહી છે? એક્ઝિટ પોલ બાદ પત્રકારોના મતે ગુજરાતનું ચિત્ર સવારથી જ ગુજરાત ફર્સ્ટ આપને બતાવી રહ્યું છે. અને હવે વાત વડોદરા બેઠકની કરીશું કે જ્યાં ગુજરાત ફર્સ્ટ પર દિગ્ગજ પત્રકારોનો મહાસર્વે ચાલી રહ્યો છે અને વડોદરા બેઠકને લઈને શું પુનરાવર્તન થવાનું છે, ભાજપ આ સીટ જાળવી રાખશે કે પછી કોંગ્રેસના ફાળે સીટ જશે, તેના વિશે આપણે ચર્ચા કરીશું. તમામ પત્રકારોના મતે વડોદરામાં ભાજપની જીત થઈ રહી છે. જે સર્વે સામે આવ્યો છે, જે બેઠક હોલ છે ભાજપની, તેની પાસે રહેવાનું સામે આવ્યું છે. જસપાલસિંહ સામે ભારે રોષ પણ જોવા મળ્યો હતો કોંગ્રેસની અંદર. જે રીતે ઉમેદવાર તરીકે કોંગ્રેસે જસપાલસિંહનું નામ કર્યું, ત્યારથી પણ આંતરિક વિવાદ છે તે કોંગ્રેસ જિલ્લામાં જિલ્લા સંગઠનની અંદર જોવા મળ્યો હતો. પરંતુ સાત પત્રકારના મતે 2.5 લાખથી વધુની લીડથી ભાજપ જીતશે. રામ મંદિર અને વિકાસનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે અને તેને લઈને જ આ ભાજપ છે તે પોતાની આ બેઠક જાળવી રાખશે. ટિકિટ વહેંચણીની ખેંચતાણ ભાજપને નહીં નડવાની, કારણ કે જે ઉમેદવાર બદલવામાં આવ્યો અને ત્યારબાદ જે હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી, ત્યારબાદ આ હોલ છે તે ભાજપ પાસે જવાનો છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે. તો આપણી સાથે મુફદ્દલ કપાસી જોડાયેલા છે. મુફદ્દલ, જે સ્પષ્ટ ચિત્ર સામે આવી રહ્યું છે પત્રકારોના મહાસર્વેની અંદર કે ભાજપ છે તે પોતાની આ બેઠક જાળવી રાખશે. બિલકુલ, જે રીતે મેં કહ્યું હતું કે મધ્ય ગુજરાતમાં ભાજપનો કોઈ ગઢ હોય તો એ વડોદરા છે. કોઈ પણ ઉમેદવારને એક સાવ નવો કાર્યકર્તા જે ભાજપમાં જોડાયો હોય, જેને બિલકુલ અનુભવ ના હોય, ફિલ્ડ વર્કનો અનુભવ ના હોય, લોકોની વચ્ચે જવાનો અનુભવ ના હોય, પણ ત્યાં એક કોર વોટ બેંક છે, એક કમિટેડ વોટર્સની વોટ બેંક છે ભાજપની, એટલે વડોદરામાં કોઈ શંકા રહેતી નથી. અને એટલે જ મેં જ્યારે કહ્યું હતું કે હજુ આપણે ફિલ્ડના ડેટા જોઈએ તો અત્યારે આપણી પાસે જે ડેટા આવ્યો છે, એક પણ પત્રકાર મિત્ર એવું નથી કહ્યું કે વડોદરામાં કોઈ સંશય છે, કોઈ શંકા છે, કોઈ એવી સ્થિતિ બને છે. એટલે એક કેક વોક વિન વડોદરામાં ભાજપ માટે થશે અને ડૉક્ટર હેમાંગ જોશી જ ત્યાં જીતશે એવું કહેવું જરા પણ ખોટું નહીં હોય. હા, લીડમાં કદાચ થોડો ઘણો અંતર આવી શકે, થોડો ઘણો ફરક આવી શકે, કેમ કે રંજનબેન ભટ્ટ હતી, એમની ટિકિટ છે ચેન્જ કરી હેમાંગ જોશીને લાવ્યા. જ્યારે હેમાંગ જોશીને લાવ્યા તો કેટલાક જે ત્યાંના પીઢ નેતાઓ છે વડોદરા ભાજપના, એમને કદાચ થોડો ઘણો અણગમો હોય અને એ કદાચ થોડા ઇનએક્ટિવ રહ્યા હોય, એટલે એ થોડી અસર જોવા મળે અને કદાચ લીડમાં અંતર પડી શકે છે. બાકી વડોદરામાં ભાજપની જીત આમ પણ પહેલેથી જ નિશ્ચિત જોવાઈ રહી હતી અને જે રીતે અત્યારે આપણી પાસે પત્રકારોનો ડેટા મળી રહ્યો છે એ નક્કી છે. લગભગ કે 4 તારીખે જે પરિણામ આવશે એમાં પણ હેમાંગ જોશી જીતી શકે છે. આભાર મુફદ્દલ. તો જે રીતે હેમાંગ જોશી કે જેઓ જીત જેમની બતાવી રહ્યા છે પત્રકારોના મહાસર્વેની અંદર, મહાપોલની અંદર સામે આવી રહ્યો છે કે ભાજપ આ બેઠક પોતાની હોલ્ડ રાખે છે અને ભાજપ જ આ બેઠક સાચવી રાખશે. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. આગળ વધુ